નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. બાળ મિત્રો, ગણિત ગમ્મતમાં આપણે પ્રકરણ 6 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે આપણે જોવાનું છે પ્રકરણ 7, સમય વહી જાય છે. શું નામ છે? સમય વહી જાય છે. તો બાળ મિત્રો, આપણે આમાં સમય વિશે જોવાનું છે. તો બાળ મિત્રો, આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે થોડી થિયરી જાણી લઈએ. તો બાળ મિત્રો, ચાલો આપણે થિયરી જોઈએ. તો થિયરીમાં બાળ મિત્રો, આપણને પહેલો પોઈન્ટ આપેલો છે કે સમયને અંગ્રેજીમાં ટાઈમ કહેવાય. શું કહેવાય બાળ મિત્રો? સમયને અંગ્રેજીમાં ટાઈમ કહેવાય. બાળ મિત્રો, આ થિયરીના દરેક પોઈન્ટ છે તમારે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી બાળ મિત્રો, બીજો પોઈન્ટ આપેલો છે કે કલાક, મિનિટ, સેકન્ડની જાણકારી મેળવવા માટે ઘડિયાળનો ઉપયોગ થાય છે. શું કહે છે? કે કલાક, મિનિટ કે સેકન્ડની જાણકારી મેળવવી હોય તો શેનો ઉપયોગ થાય છે? ઘડિયાળનો ઉપયોગ થાય છે. ઘડિયાળ એ 12 કલાકનો સમયગાળો માપવાનું યંત્ર છે. એક દિવસમાં 24 કલાક હોય છે. બાળ મિત્રો, ખાસ યાદ રાખજો, એક દિવસમાં કેટલા કલાક હોય છે? 24 કલાક હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપેલો છે બાળ મિત્રો, કે જેમાં 1 કલાક = 60 મિનિટ થાય. બાળ મિત્રો, એક દિવસમાં 24 કલાક હોય છે, તો 24 કલાક હોય છે તો 1 કલાક = કેટલી મિનિટ થાય? બાળ મિત્રો, 60 મિનિટ થાય છે. ત્યાર પછી આપણે આગળ પોઈન્ટ જોયો કે ઘડિયાળ એ 12 કલાકનો સમયગાળો માપવાનું યંત્ર છે. બપોરના 12 થી રાતના 12 અને રાતના 12 થી બપોરના 12, એવી રીતે 12 કલાકનો સમયગાળો માપવાનું યંત્ર છે. કોણ છે? તો કે ઘડિયાળ. ત્યાર પછીનો પોઈન્ટ છે કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, જેથી 1 મિનિટ = 60 સેકન્ડ થાય. શું કહે છે બાળ મિત્રો? કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે, જેથી 1 મિનિટ = 60 સેકન્ડ થાય. ત્યાર પછી બાળ મિત્રો, આ ખાસ યાદ રાખજો, 1 વર્ષ = 12 મહિના, 1 મહિનો = 2 પખવાડિયા, 1 પખવાડિયું = 15 દિવસ અને 1 અઠવાડિયું = 7 દિવસ. 1 દિવસ = 24 કલાક, 1 કલાક = 60 મિનિટ, 1/2 કલાક = 30 મિનિટ અને 1 મિનિટ = 60 સેકન્ડ. બાળ મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણને કીધું છે બાળ મિત્રો કે ઘડિયાળમાં 3 કાંટા હોય છે. કયા કયા 3 કાંટા હોય છે? તો કે પહેલો કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. ઘડિયાળમાં 3 કાંટા હોય છે, કલાક કાંટો હોય, 1 મિનિટ કાંટો હોય અને 1 સેકન્ડ કાંટો હોય છે. બાળ મિત્રો, આ થિયરીનું આ પહેલું પેજ છે, તમારે તમારી પાકી બુકમાં નવા પેજથી લખવાની રહેશે. ત્યાર પછી જોઈએ બાળ મિત્રો આપણે નેક્સ્ટ બીજું પેજ. બીજા પેજ ઉપર બાળ મિત્રો, આપણને પહેલો પોઈન્ટ છે કે કલાક કાંટો ખૂબ ધીમો ફરે છે. જે ઘડિયાળની અંદર 3 કાંટા હોય છે, એમાંથી જે કાંટો ખૂબ ધીમો ફરે એ કાંટો કયો હોય છે? કલાક કાંટો હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે ઘડિયાળમાં કલાક કાંટો નાનો અને મિનિટ કાંટો મોટો હોય છે. શું કહે છે બાળ મિત્રો? કે ઘડિયાળમાં કલાક કાંટો નાનો હોય છે, એટલે કે ઘડિયાળની અંદર જે નાનો કાંટો દેખાય છે કયો કાંટો છે? કલાક કાંટો છે. અને જે મોટો કાંટો દેખાય છે કયો કાંટો છે? તો કે મિનિટ કાંટો હોય છે. ત્યાર પછીનું છે કે ઘડિયાળના ચંદા પર અંગ્રેજી અને રોમન અંક લખેલા હોય છે. બાળ મિત્રો, ઘણી જગ્યાએ તમે ઘડિયાળ જોઈ હોય તો એમાં અંગ્રેજીના અંક લખેલા હોય. ઘણી એવી ઘડિયાળ પણ જોયેલી હશે કે જેમાં રોમન અંક લખેલા હોય છે. ત્યાર પછી ઘડિયાળમાં 2 અંક વચ્ચે 5 કાપા, એટલે કે 5 મિનિટ દર્શાવે છે. ઘડિયાળમાં તમે જો 1 અને 2 અંક છે, એની વચ્ચે 4 લીટા અને 1/2 લીટો, એવી રીતે 5 લીટા હોય છે, 5 કાપા હોય છે. શું દર્શાવે છે? તો કે 5 મિનિટ દર્શાવે છે. ત્યાર પછી 12 મહિના ભેગા મળીને 1 વર્ષ થાય, જેથી 12 મહિના = 1 વર્ષ. હવે બાળ મિત્રો, 1 વર્ષના કેટલા મહિના હોય? તો તમને બધાને ખ્યાલ જ હશે કેટલા હોય? 12 મહિના. તો એ ખાસ યાદ રાખવાનું છે કે 12 મહિના = 1 વર્ષ. ત્યાર પછીનો પોઈન્ટ છે કે 1 વર્ષના 365 કે 66 દિવસ હોય છે. બાળ મિત્રો, 1 વર્ષના કેટલા દિવસ હોય છે? 365 કા 66 દિવસ હોય છે. ત્યાર પછી સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય છે, પણ દર 4થા વર્ષે ફેબ્રુઆરી માસમાં 29 દિવસ આવે છે, તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. જો સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 28 દિવસ હોય છે, પણ દર 4થા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે છે? 29 દિવસ આવે છે. અને જે વર્ષે 29 દિવસ આવે એ વર્ષને કેવું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય છે. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? ત્યાર પછી જોઈએ ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી મહિનાના નામ. તો જાન્યુઆરી 31 દિવસ,
ફેબ્રુઆરી 28 કે 29 દિવસ, માર્ચ 31 દિવસ, એપ્રિલ 30 દિવસ, મે 31 દિવસ, જૂન 30 દિવસ, જુલાઈ 31 દિવસ, ઓગસ્ટ 31 દિવસ, સપ્ટેમ્બર 30 દિવસ, ઓક્ટોબર 31 દિવસ, નવેમ્બર 30 દિવસ અને ડિસેમ્બર 31 દિવસ હોય છે. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો કે કયા મહિનામાં કેટલા દિવસો હોય છે એ? સરસ. ત્યાર પછી જોઈએ બાળ મિત્રો આપણે આગળ નવો પોઈન્ટ કે 30 દિવસવાળા મહિનાના નામ. તો બાળ મિત્રો 30 દિવસ આવતા હોય એ મહિનાના નામ તો કે કયા કયા મહિનામાં 30 દિવસ આવે? તો કે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. આ ચાર મહિના છે કે જેમાં કેટલા દિવસ આવે છે? 30 દિવસ આવે છે. તો બાળ મિત્રો આ તમારી થિયરીનું બીજું પેજ છે, એ પણ તમારે પાકીબુકમાં લખી નાખવાનું રહેશે. ત્યાર પછી જોઈએ બાળ મિત્રો નેક્સ્ટ ત્રીજું પેજ. ત્યાર પછી કીધું છે બાળ મિત્રો નવો પોઈન્ટ કે 28 કે 29 દિવસ હોય તે મહિનાનું નામ. તો બાળ મિત્રો 28 કે 29 દિવસ હોય એ મહિનો કયો આવે? સરસ, કયો મહિનો આવે? ફેબ્રુઆરી. ત્યાર પછી છે 31 દિવસવાળા મહિનાના નામ. તો એ કયા કયા આવે? તો કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. આ મહિનાઓમાં કેટલા દિવસો હોય છે બાળ મિત્રો? 31 દિવસ હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે બાળ મિત્રો વિક્રમ સંવત પ્રમાણે એટલે કે ગુજરાતી મહિનાઓના નામ. ખાસ યાદ રાખજો, ઈસવીસન પ્રમાણે કીધું હોય તો અંગ્રેજી મહિનાના નામ અને વિક્રમ સંવત પ્રમાણે કીધું હોય તો ગુજરાતી મહિનાના નામ. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. શું છે? વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ આપેલા છે. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? તો આ તમારી થિયરી છે જે અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી જોઈએ બાળ મિત્રો નેક્સ્ટ આપણે પાઠ્યપુસ્તકમાં શરૂઆત કરીએ. તો બાળ મિત્રો પાઠ્યપુસ્તકમાં જો સમય વહી જાય છે પછી નીચે આપણને કીધું છે ઉલટો સુલટો સમય, ઉલટા સુલટા સમયની વાર્તા. તો ચાલો એ વાર્તા વાંચીએ. જ્યારે સૂર્ય આથમે છે, આથમે ખાલી જગ્યા છે ત્યારે સુમન જાગે છે. બાળ મિત્રો જાગવાનું ક્યારે હોય? સૂર્ય ઉગે ત્યારે હોય કે આથમે ત્યારે હોય? ઉગે. તો આથમે છે શબ્દ આપણને કેવો આપેલો છે? ઉલટો શબ્દ આપેલો છે. તો બાળ મિત્રો ત્યાં તમે ખાલી જગ્યામાં લખો ઉગે. ત્યાર પછી છે કેવી સુંદર સાંજ. તો ઉગે ઉઠે છે જ્યારે એ, ત્યારે શું કહે છે કે કેવી સુંદર સાંજ. તો જે ત્યારે જાગે છે ત્યારે સાંજ હોય કે સવાર? સવાર હોય તો ત્યાં શું આવે? સવાર. તો બાળ મિત્રો બીજી ખાલી જગ્યામાં લખો સવાર. તે ઝડપથી 2 કલાકમાં પોતાનું મોં ધોવે છે. 2 કલાકમાં આવે કે 2 મિનિટમાં? મોં ધોવા માટે 2 કલાકનો સમય લાગે બાળ મિત્રો? ના લાગે. તો ત્યાં શું શબ્દ આવે? 2 મિનિટ. તો બાળ મિત્રો ત્રીજી ખાલી જગ્યામાં લખો મિનિટ. અને ઝડપથી બહાર દોડી જાય છે. તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે. તે છેલ્લા થોડાક મહિનાઓથી નહીં પણ દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તો બાળ મિત્રો એ ખાલી જગ્યામાં લખો દિવસોથી. તે તેમાંથી એટલે શેમાંથી? તો કે ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી. પરંતુ 1 અઠવાડિયામાં ખાલી જગ્યા પોતાની આંખોનો પલકારો મારે તે પહેલાં 1 બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. 1 અઠવાડિયામાં પોતાની આંખોનો પલકારો મારે ના આવે, શું આવે? 1 ક્ષણમાં પોતાની આંખોનો પલકારો મારે. તો બાળ મિત્રોને ખાલી જગ્યામાં લખો ક્ષણ. પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે ધમ. 2 દિવસમાં નહીં, 2 સેકન્ડમાં તે નીચે પડે છે. તો બાળ મિત્રો ત્યાં લખો સેકન્ડ. ઓહ, કેવું દુઃખદાયક! કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી. મીઠી થવા માટે તેને 1 વર્ષની જરૂર હતી. બાળ મિત્રો મીઠી થવા માટે એને 1 વર્ષ લાગે? ના, તો કે 1 અઠવાડિયાની જરૂર હતી. તો બાળ મિત્રો ત્યાં લખો અઠવાડિયાની. ઓચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી? તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે? આવ અને રાત્રિના ભોજનમાં ગરમા ગરમ ઉપમા
જમી લે, કારણ કે તે સવારમાં જાગે છે. તો સવારમાં બાળમિત્રો રાત્રિનું ભોજન હોય ના, તો રાત્રિના ભોજનમાં છે ને બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં શું આવે, સવારનો નાસ્તો. આવ અને સવારનો નાસ્તો ગરમા ગરમ ઉપમા જમી લે. તો બાળમિત્રો એ ખાલી જગ્યામાં લખો સવારનો નાસ્તો. સરસ, ચલો લખાઈ ગયું બાળમિત્રો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેજ નંબર 96 પર. શું તે રમૂજી ન હતું? તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે. નીચે દર્શાવેલા ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી ખોટા શબ્દની બાજુમાં ખાલી જગ્યામાં લખો. દિવસો ઉગે છે, સેકન્ડમાં, સવાર, નાસ્તામાં, ક્ષણ, મિનિટમાં અને અઠવાડિયાની. બાળમિત્રો તે ખોટા શબ્દની બાજુમાં ખાલી જગ્યા આપેલી હતી, એમાં આપણે સાચો શબ્દ મૂકી દીધેલો છે. ત્યાર પછી જોઈએ બાળમિત્રો કે તે આપણને આપેલું છે તે કેટલો સમય લે છે. કોઈ તમે કોઈને સ્વેટર ગૂંથતા કે કાપડ વણતા જોયા છે? કોઈ એક કુંભાર એક માટલું બનાવવા માટે કેટલો સમય લે છે તે જાણવાનો પ્રયત્ન કરો. વળી જો તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હો તો જણાવો. તમે છેલ્લું સ્નાન કર્યું તેને વર્ષો થયા છે, હા હા. એવી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જેઓ જુદો જુદો સમય લેતી હોય. તમારો કોઠો જેટલો લાંબો બનાવી શકાય તેટલો લાંબો બનાવો. બાળમિત્રો આપણને કોષ્ટક આપેલું છે, મિનિટો લાગે છે, કલાકો લાગે છે અને દિવસો લાગે છે. તો મિનિટો લાગે છે એમાં આપણને આપેલું છે કે સ્નાન કરવું, દૂધ ઉકાળવું, તો આ ક્રિયાઓ કરવી એમાં મિનિટનો સમય લાગે છે. ત્યાર પછી એમાં લખો તો કે કપડાં બદલવામાં, પેન્સિલ છોલવી, ફુગો ફૂલાવવો, આ જે પ્રવૃત્તિ કરવી છે, ક્રિયાઓ કરવી છે એમાં મિનિટનો સમય લાગે છે. અમુક મિનિટમાં એ ક્રિયાઓ છે જે પૂરી થઈ છે. ત્યાર પછી આપણે છે કલાકો લાગે, તો કે શર્ટ સીવવામાં, દહીં જામવામાં, શાળાનો એક દિવસ. ત્યાર પછી લખો મૂવી જોવામાં, કેક બનાવવામાં અને ચિત્ર દોરવામાં. આ ક્રિયાઓ છે જેમાં કેટલો સમય લાગે છે બાળમિત્રો, તો કે કલાકોનો સમય લાગે છે. એક કલાક લાગે, બે કલાક લાગે, એમ કલાકમાં સમયગાળો લાગે છે. ત્યાર પછી આપેલું છે બાળમિત્રો દિવસો લાગે છે. સ્વેટર ગૂંથવામાં, સાડી વણવામાં, કેળાને પાકું થવામાં. ત્યાર પછી લખો નોટબુક પૂરી કરવામાં, ઘરને રંગ કરવામાં, અને જો નાનું ઘર હોય તો નાના ઘરનું ફર્નિચર બનાવવામાં. બાળમિત્રો આવી ક્રિયાઓ છે જેમાં દિવસોનો, એટલે કે 10 દિવસ છે, 15 દિવસ છે, 7 દિવસ છે, 20 દિવસ છે, આવી રીતે દિવસોમાં સમય લાગે છે. ખ્યાલ આવી ગયો બાળમિત્રો? સરસ. ત્યાર પછી જોઈએ બાળમિત્રો આપણે નેક્સ્ટ પેજ નંબર 97 પર. કેટલી વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે વિચારો. શું કહે છે બાળમિત્રો કે કેટલીક વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલી બાબતો વિશે વિચારો. તેની લાંબી યાદી તૈયાર કરો. સેકન્ડ લે છે અથવા તો સેકન્ડ લાગે છે, તો કે આંખો પટપટાવવામાં, આંખો પટપટાવવામાં સેકન્ડનો સમય લાગે. પછી ચપટી વગાડવામાં, દવા ગળવામાં. ત્યાર પછી બાળમિત્રો નીચે લખો, તમને બે ખાલી આપેલું છે, આપેલું છે તો એમાં લખો દડો ફેંકવામાં સેકન્ડનો સમય લાગે. ફોટો પાડવો હોય તો એમાં પણ સેકન્ડમાં સમય લાગે છે, કે 2 સેકન્ડ છે, 3 સેકન્ડ છે, આવી રીતે સેકન્ડમાં સમય લાગે છે. ત્યાર પછી આપેલું છે બાળમિત્રો ઝાડ ઉપરથી ફળ પડવામાં, પણ સેકન્ડનો સમય લાગે છે. ત્યાર પછી કીધું છે મહિનાઓ લાગે છે. તો બાળમિત્રો મહિનાઓનો સમય શેમાં લાગે, તો કે ઘઉં ઉગાડવામાં, એટલે કે બીજમાંથી છોડ સુધી. ત્યાર પછી ઉનાળેથી શિયાળો આવવામાં, ઉનાળાની ઋતુ હોય એમાંથી શિયાળો આવવાની ઋતુ, કેટલો સમય લાગે? 4 મહિનાનો સમય લાગે છે, મહિનામાં સમય લાગે છે. પછી ઘર બનાવવામાં, કોઈ મકાનનું ચણતર કરવું હોય તો એમાં પણ આપણને મહિનાઓનો સમય લાગે છે. પછી મોટું કોઈ ઘર હોય એનું ફર્નિચર બનાવવાનું હોય તો એમાં પણ મહિનામાં સમય લાગે છે. 1 મહિનો છે, 1.5 મહિનો છે, એવી રીતે મહિનામાં સમય લાગે છે. ખ્યાલ આવી ગયો બાળમિત્રો? સરસ. ત્યાર પછી બાળમિત્રો આપણે હવે નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં જોઈશું આગળ, નેક્સ્ટ પેજ નંબર 98 પરથી. આજનો આપણો આ લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ
છીએ. બાળમિત્રો, પાઠ્યપુસ્તકમાં અને થિયરી મેં તમને લખાવેલી છે, તમારે થિયરી પાકીબુકમાં લખી નાખવાની છે અને પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ પુરાવેલું છે એ પાઠ્યપુસ્તકમાં પૂરું કરવાનું રહેશે.